મસાલામાં ભાઈ બેસક પ્રકારનું સવાણું નાખવામાં આવે છે, આદુ નાખવામાં આવે, મરચી નાખવામાં આવે છે, ત્યારબાદ પછી ધનિયા નાખવામાં આવે છે. બધા મસાલા ભેગા કરી અને લીંબુ નીસોવી અને મસાલો બનાવી જઈએ, પછી સેજ ભેજ પકડી દઈએ એટલે અમે મસાલા મરચામાં ભરી દઈએ. બીજી કોઈ ઓતર પોતર કોઈ વસ્તુ બીજી કઈ નાખતા નથી, તાંડ્ર વસ્તુ નાખવામાં આવે છે. અરે બહુ સરસ છે. અહીંયા હવે એટલે વેઇટિંગમાં ઉભો રહેવું પડે, પછી તો વારો આવે, કલાક આના માટે ખાવા માટે આવવું પડે, આમ વાટ જોવી પડે, વેઇટિંગમાં ઉભું પડે થોડીક વાર, પણ બહુ મજા આવે, ટેસ્ટ બહુ સારો છે. પટેલ વણેના ગાંઠિયામાં આ ગાંઠિયાનો ટેસ્ટ જ કઈક અલગ છે, અને ફ્રેન્ડ સર્કલ અરે આવવા જેવું છે, હું આ ફ્રેન્ડને લઈને જ આવ્યો છું આજે. ફરીથી તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો. અત્યારે અમે લોકો આવી ગયા છીએ પટેલ વણેલા ગાંઠિયામાં, જ્યાં મળે છે ગરમા ગરમ વણેલા ગાંઠિયા. સવાર સવારમાં મિત્રો નાસ્તો કરવાનું મન થાય ને, એ પાછું આપણે કાઠિયાવાડીનું ઘરેણું હોય, ગુજરાતનું ઘરેણું, એવા ગાંઠિયા છે, ફાફડા છે, આપણે ભજીયા છે, મરચાંના ભજીયા છે, મેથીના ગોટા છે, લીંબુના ગોટા છે. અહીંનું પરફેક્ટ એડ્રેસ કહું ને મિત્રો, તો આપણે સીમાડા નિયર જંકશન બીઆરટીએસ રોડ પડે છે, 21 માળના બિલ્ડિંગની એક્ઝેક્ટ સામે આવેલું છે આપણે પટેલ વણેલા ગાંઠિયા. તો સારું મિત્રો, આપણે અહીંનો ટેસ્ટ કરીને જોઈને કોસા નરમ લૂ જેવા ગાંઠિયા ગરમા ગરમ બનાવે છે, તો સવાર સવારમાં નાસ્તો કરવાનો કંઈક અલગ જ આનંદ આવે છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પટેલ વણેલા ગાંઠિયામાં, તો હાલો આપણે મિત્રો અહીંના ટેસ્ટ કરીને જોઈએ ગાંઠિયા. કાકા અત્યારે આપણે મસ્ત મજાના ગરમ ગરમ વણેલા ગાંઠિયા વણી રહ્યા છે. હા
જો ફેસાકમાં આપણે મરચા છે, દેશી મરચા છે, આ મરચા રાજકોટના આપણે છે, રાજકોટ ગોંડલના જ આપણે મરચા આવે છે, બોલે પોપૈયા બરાબર, એ આપણે સરદાર માર્કેટના આવે છે, એકદમ ફ્રેશ માલ જ આવે છે, બધી વસ્તુ આપણે ફ્રેશ જ ખવાની છે, અને પોપૈયાનો આપણે સ્લાટ કરી બરાબર છે, આ મશીન છે બરાબર, એમાં ખમણી અને એની અંદર આપણે દાણા, એની અંદર દાણા બરાબર છે, મરચું પાવડર, મીઠું અને જે ખાંડ કે આપણે શક્કર એ નાખી અને અંદર મિક્સિંગ કરી અને સ્લાટમાં આપણે એ આપણે બધાને ગાંઠિયા ભજીયા સાથે આપણે આ ખવડાવી છીએ બધાને. તમારે ખવડાવવું આવે પછી એમાં બધા મસાલા નાખવા પડે, ખવડાવવું ને બધા મસાલા આપણે નાખીને બધા મસાલામાં ભાઈ વિશેષ પ્રકારનું સવાણું નાખવામાં આવે છે, આદુ નાખવામાં આવે, મરચી નાખવામાં આવે છે, ત્યારબાદ પછી ધનિયા નાખવામાં આવે છે, બધા મસાલા ભેગા કરી અને લીંબુ નીસોવી અને મસાલો બનાવી છીએ, પછી સેજ ભેજ પકડી દઈએ એટલે અમે મસાલા મરચામાં ભરી દઈએ, બીજી કોઈ ઓતર પોતર કોઈ વસ્તુ બીજી કંઈ નાખતા નથી, મને ચાંદ્ર વસ્તુ નાખવામાં આવે છે. ભજીયામાં ભરેલ ટમેટાના, ભરેલ મરચાના, બટાટાવાળા, કાંદાના, પટ્ટીના, મેથીના, કુંભણિયા, બટાકાપુરી, બટાકા શીખ, ફાફડા અને ગાંઠિયા, આ બધી વસ્તુ પ્યોર સિમ્પલમાં બનાવી થઈ, એક બી વસ્તુ બીજા કોઈ તેલમાં બનાવતા નથી હું, અને અમારું કન્ટિન્યુ સવારે 7:30 રાત્રિના 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ જ હોય, અને રવિવાર કે વાર તહેવાર બીજો હોય તો 10:30-11 વાગ્યા સુધી પણ રાતના ચાલુ જ હોય. શેનો લોટ બાંધો છો? ભરેલ ટમેટા, ભરેલા ટમેટા નો, ભરેલ ટમેટા નો આનો લોટ ગાડો રાખવામાં આવે છે, જે ગાડો રાખવો પડે મગસાનું, એના કરતાં છે ગાડો રાખવો પડે, તમે ટૂંક આપણે હું દેખાય છે આમ કટિંગ કરીને ટમેટાનું એવું ફળ પડી છે, આખો લોટ હોય તો ફળ પડે, ફળ ગાડુ બનાવે છે, જે ગાડું રાખવું પડે.
આ બાજુ આપણે ટમેટાના ભજીયા બની રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો ભરેલા ટમેટાના ભજીયા. હા હા હા, ગરમા ગરમ બની રહ્યા છે. આપણે ગરમા ગરમ ટમેટાના ભરેલા ભજીયા બની તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો ગરમા ગરમ. હા હા હા, આપણે ગરમા ગરમ બટેટા પૂરી નીકળી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે આપણે ગરમા ગરમ બટેટાની ચિપ્સ નીકળી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો. હા હા હા, અરે બહુ સરસ છે. અહીંયા આવે એટલે વેઇટિંગ માં ઉભો રહેવું પડે, પછી તો વારો આવે, કલાક આના માટે ખાવા માટે આવવું પડે, આમ વાત જોવી પડે. અને અહીંયા આવીને એટલું મજા આવે કે આમ શાંતિથી ખાઈ શકો, સુવિધા સારી છે, ચટણી બટણી બધું મળશે, બધી રીતે મજા આવે એવું છે. આવો ટેસ્ટ તમને ક્યાંય મળશે નહીં, એકદમ બેસ્ટ. પટેલ વણેલા ગાંઠિયા ખાવા માટે દર રવિવારે અહીંયા જ આવીએ છીએ અને સાથે બધા ગ્રુપમાં જ આવીએ છીએ. ખાવા હોય તો પટેલ વણેલા ગાંઠિયા. વેઇટિંગમાં ઊભું પડે થોડીક વાર, પણ બહુ મજા આવે, ટેસ્ટ બહુ સારો છે. બધા ગ્રુપને એટલું જ કહું છું કે પટેલ વણેલા ગાંઠિયા ખાવા માટે અહીંયા એકવાર જરૂર જરૂર આવજો. ભજીયા ગોટાનો પણ મસ્ત ટેસ્ટ છે, ગોટા પણ એક નંબર છે. જો કોઈ સ્વાદ વગરનું એ શુદ્ધ સિંગ તેલમાં ખાવા માટે અહીંયા એકવાર જરૂર આવજો, બહુ મજા આવશે મારી ગેરંટી. ફેમિલી સાથે વધારે આવજો, કારણ કે અહીંયા બધા ફેમિલી સાથે બહુ આવે છે, ફેમિલી સાથે જ આવવાનું, કારણ કે એને ટેસ્ટ ચટણીનો પણ એટલો લાજવાબ છે, બહુ મજા આવશે, આવજો ફ્રેન્ડ. અને આ વસ્તુ જે સારી ક્વોલિટી બને છે અને શુદ્ધ સિંગ તેલમાં બને છે, કોઈ જેવું તેવું તેલ લે તળે અને બીમાર પડે એવું કંઈ નથી. અને અહીંયા પેલું તો ખાસિયત એ છે કે અહીંયા પેલું તો ચોખ્ખાઈ બહુ રહી છે, અને જે ખાવું હોય નિરાતે એ વસ્તુ આપણને જમવા વ્યવસ્થિત મળે છે. આપણે પૈસા દઈને જ નાસ્તો કરવાનો હોય છે, તો આ સારો પૈસા દઈને જ નાસ્તો થઈ શકે. અરે જબરદસ્ત છે. અને અહીંયા અમે આવ્યા પણ આના એક ગાંઠિયા અને કઢીનો ટેસ્ટ કંઈક અલગ જ છે. તમે એકવાર આવીને ખાઈ જુઓ તો આમ મજા જ આવશે. અમે અહીંયા ઘણી વાર આ ગાંઠિયા ખાવા આવે, બહુ આગેથી આવ્યા છે, પણ આનો ટેસ્ટ એકદમ અલગ જ લાગે છે. પટેલ વણેલા ગાંઠિયામાં આ ગાંઠિયાનો ટેસ્ટ જ કંઈક અલગ છે. અને ફ્રેન્ડ સર્કલ અરે આવવા જેવું છે, હું આ ફ્રેન્ડ ને લઈને જ આવ્યો છું આજે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ પટેલ વણેલા ગાંઠિયામાં. આપણે અહીંના ઓનર છીએ, શું નામ છે તમારું? હસમુખભાઈ, જૂના વાઘણિયા વાળા. હસમુખભાઈ, આપણે અત્યારે કઈ કઈ વેરાયટી ટેબલ ઉપર આવેલી છે? ટેબલ ઉપર વેરાયટી તો આપણે ઘણી બધી આવેલી છે, બરાબર છે. ભરેલા મરચા છે, આ ભરેલા મરચા છે, આ ટમેટા પેટીસ છે, લીંબુ ગોટા છે, બટેટા વડા છે, અને ગાંઠિયા પણ છે, જે આપણે ફેમસ જે ગાંઠિયા કહેવાય
ગરમા ગરમ વણેલા ગાંઠિયા, મરીવાળા અને મેથી પાલક બરાબર ને ભજીયા અને પૂરી બટેટા જે આપણે કહીએ એ બટેટા પૂરી છે અને કાંદાના ભજીયા પણ છે અને પટ્ટી ભજીયા પણ છે બરાબર. આપણી પાસે ઘણી બધી વેરાયટી છે. લીલી ચટણી છે કે મરચી, આદુ, ફોદીનો, પાલક એની લીલી ચટણી છે અને જે આપણે કઢી કે કાઠિયાવાડી એ કાઠિયાવાડી કઢી છે. ગરમા ગરમ આપણે ગાંઠિયાની કઢી છે. લાલ જે ચટણી છે એ ખજૂર, આંબલી, ગોળ એની ચટણી છે, સાથે ત્રણ જાતની ચટણી અને સંભારો. સંભારો આપણો સ્પેશિયાલિટી બરાબર છે. જે પપૈયાનો કે એ પપૈયાનો સંભારો બરાબર અને મરચા તો ખરા જ સાથે હો, સાથે મરચા. હસમુખભાઈ, આપણે કોઈને પટેલ વણેલા ગાંઠિયામાં અહીંયા તમારે કોઈને ટેસ્ટ કરવા આવવો હોય તમારે ત્યાં તો આપણે તમે એનું પરફેક્ટ એડ્રેસ કહો તમે. હા, સીમાડા નેર જંકશન બરાબર 21 માળની બિલ્ડિંગ ની એક્ઝેક્ટ સામે સીમાડા નેર જંકશન. સીમાડા નેર જંકશન ની સામે એક્ઝેક્ટ આવેલું છે આપણે, સર્કલ ઉપર આવેલું છે મિત્રો, બીઆરટી બસ ની એકદમ સામે પટેલ વણેલા ગાંઠિયા. ને ખાસ કરીને અહીંયા અહીંનું સિટિંગ એરિયા પણ જોરદાર છે, લોકેશન પણ જોરદાર છે. ફેમિલી સાથે આવો એવી મસ્ત મજાની જગ્યા છે. તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો મિત્રો, એકદમ આપણે ફાર્મ હાઉસમાં બેઠા હોય એવું લાગે છે. કંઈક અલગ જ આનંદ આવે છે મિત્રો. આખો નજારો ને ગરમા ગરમ આપણે સવાર સવારમાં નાસ્તો કરવાનો કંઈક અલગ જ આનંદ આવે છે. એમાં અત્યારે અમે લોકો આવી ગયા છીએ પટેલ વણેલા ગાંઠિયામાં. આ લોકોનું ખરેખર નામ છે એવું કામ પણ છે. ને કાકા, આપણે બધી વસ્તુ આપણે બધી વસ્તુ સિંગતેલમાં જ બનાવી છીએ ને એકદમ ફ્રેશ વસ્તુ બનાવી છીએ બરાબર છે. ક્વોલિટી એકદમ જાળવી અને કાળજીપૂર્વકથી કામ આપી છે. ગ્રાહકને સંતોષ થાય એ જ અમારો નફો છે બરાબર છે. પટેલ ગાંઠિયા તો ઘણા હોય, પશ્ચિમાડા નેર જંકશન ઉપર હસમુખભાઈ ના ગાંઠિયા એક જ છે બરાબર છે. બાકી હળતા મળતા નામથી કે આજુબાજુમાં હોય તો નામ પૂછી લેવાનું, ભાઈ હસમુખભાઈ ગાંઠિયા વાળા, પટેલ ગાંઠિયા વાળા ખાસ કરી અને પૂછીને જ આવું. બાકી તો પછી કે પટેલ ગાંઠિયામાં ગયા હતા તો મજા ન આવે પણ હસમુખભાઈ ના ન હોય. હસમુખભાઈ ના આપણે વણેલા ગાંઠિયા ગરમા ગરમ ને ભજીયા ખૂબ જ ફેમસ છે અને લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે મિત્રો. ખાસ કરીને બધી આપણે ફ્રેશ વસ્તુ યુઝ કરવામાં આવે છે. હરેક વસ્તુ આપણે લાઈવ જ આપીએ છીએ. લાઈવ આપણો ટાઈમ છે સવારે 7:30 રાત્રિના 8 વાગ્યા સુધી, પણ રવિવાર અથવા વાર તહેવારે બરાબર છે 10 વાગ્યા સુધીનો આપણો રાત્રિનો ટાઈમ છે. નોન સ્ટોપ ચાલુ જ છે, સવારે ચાલુ છું એટલે 8:30 સુધી નોન સ્ટોપ ચાલુ જ રહે આપણું. આપણે ભરેલા મરચાના ભજીયા આવી ગયા છે મિત્રો. કાકા, આનું ખાસિયત કહો તમે. આનું ખાસિયત એવું છે કે આપણે દેશી મરચા લેવાના, પહેલે સૌથી પહેલા તો આપણે દેશી સારા ક્વોલિટીના પટ્ટી સારા મરચા લઈ અને એની અંદર મસાલો ભરી કમ્પ્લેટ ટમેટાનો મરચાનો થોડોક ચેન્સમાં મસાલો હોય બરાબર છે. બાકી એને હલકો મળતો જ હોય, થોડોક પણ ચેન્સમાં થોડોક ફારફેર કરી ટેસ્ટમાં ફરક પડી જાય. આ ટેસ્ટમાં ફરક પડે એનું કારણ છે કે ટમેટું છે ગળપણ વાળું હોય અને આ છે તીખાશ વાળું હોય એટલે થોડોક ડિફરન્સ પાડવો પડે. ને આપણે ખાસ કરીને બધી વસ્તુ સિંગતેલમાં બનાવવામાં આવે છે મિત્રો. તમારા પૈસાનો સદુપયોગ કરવા માંગતા હોય મિત્રો, ટેસ્ટ માણવા માંગતા હોય કે ઓરિજિનલ આપણે કાઠિયાવાડી ટેસ્ટ જોતો હોય ભણેલા ગાંઠિયાનો છે ભજીયાનો છે, પટેલ આપણે પટેલ ગાંઠિયામાં વિઝિટ કરો. આપણે મિત્રો પટેલ વણેલા ગાંઠિયા તો ઘણા બધા બ્રાન્ચો ખુલી છે, ઘણી બધી શાખાઓ છે. પટેલ વણેલા ગાંઠિયા ફક્ત એક જ છે. ને તમારે કોઈને મિત્રોને ઓરિજિનલ ટેસ્ટ લેવા માટે અહીંયા આવવું હોય મિત્રો પટેલ વણેલા ગાંઠિયામાં, જૂના વાઘણિયાવાળા હસમુખભાઈના આપણે પટેલ વણેલા ગાંઠિયા તરીકે ઓળખાય છે મિત્રો. ગરમા ગરમ ટમેટાના ભજીયા આવી ગયા છે મિત્રો, અને સાથે આપણે ખજૂર ગોળ આંબલીની ચટણી છે. જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે. હવે તમને હું કહું કે ભાઈ અંદર શું રાખો છો, આમાં 32 જાતના જે સવણ આવે, આદુ આવે, મરચી આવે, લસણ આવે બરાબર છે. આ રીતના ઘણા પ્રકારના મસાલા અમે અંદર નાખી અને ટમેટાના અને મરચાના ભજીયા બનાવી છીએ. એમાં જરા ખાય અને ખુશ જ થાય, આનંદ જ આવે. હા, આનંદ જ આવે. ઘણી બધી આપણે ભજીયામાં વેરાયટી આવી ગઈ છે. ભરેલા ટમેટાના ભજીયા છે, મરચાના ભજીયા છે, ભરેલા મરચાના ભજીયા છે, પટી ભજીયા છે, વણેલા ગરમા ગરમ ગાંઠિયા છે,
આપણે ગોટા આવી ગયા છે, તમે જોઈ શકો છો ગરમ ગરમ મસ્ત મજાના ગોટા છે, સાથે આપણે કાંદાના ભજીયા છે, બટાકાની ચિપ્સ છે, ભણેલા ગાંઠિયા છે, ફાફડા છે, અનગિનત આઈટમ છે મિત્રો. ને સાથે આ લોકો ત્રણ ચટણી પ્રોવાઈડ કરે છે, આપણે કઢી છે, પોપૈયાનો સંભારો છે, ને આપણે ગ્રીન ચટણી છે, આપણે આદુ મરચી કોથમીર વાળી, ને ખજૂર ગોળ આંબલીની ચટણી, પોપૈયાનો સંભારો છે, મરચા છે, ને સાથે આપણે ઓનિયનનું કાંદાનું સલાડ છે, સાથે આપણે ઠંડુ પણ મળી શકે છે મિત્રો, સ્વસ્યો છે, છાશ છે. કરીને જોઈ ગરમા ગરમ આપણે ગોટા આવી ગયા છે, આ ગ્રીન ચટણી અરે ટેસ્ટ કરવી. જોરદાર ટેસ્ટ આવી ગયો છે મિત્રો. ખાવામાં પસંદ આવ્યું હોય તો અહીંના ભજીયા છે ને ગાંઠિયા છે, ગાંઠિયા આપણે પોસા પોસા રૂ જેવા બનાવવામાં આવ્યા છે મિત્રો, એકદમ નાયલોન ગાંઠિયા ગરમા ગરમ. સવાર સવારમાં નાસ્તો કરવાની કંઈક અલગ જ મજા આવે છે મિત્રો. એમાંય પાસે આપણે પટેલના વણેલા ગાંઠિયા હોય ને ભજીયા હોય તો વાત જ શું કેવી તમને. ફરીથી મળવી તમને નવા વિડીયો નવા લોકેશન સાથે નવી જગ્યા સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, તેનાથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મિત્રો. અમે ખાણી પીણીના લગતા વિડીયો અપલોડ કરીએ છીએ, તેનાથી તમને પૂરતી માહિતી મળતી રહે.